સિરામિક ઉદ્યોગ જીએસટી 28% લાગુ થતા અયોગ્ય નિર્ણય સામે થાનગઢના સિરામિક ઉદ્યોગોએ અચોક્કસ મુદ્દત માટેના બંધ પાડવાનો નિર્ણય કર્યો છે. પાંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટ થાનગઢ દ્વારા આજે અમદાવાદમાં સેનેટરી વેર્સ ઉદ્યોગ પર લાગુ કરવામાં આવેલા 28% જીએસટીના વિરોધમાં અચોક્કસ મુદત માટેનો બંધ પાડવા અંગે ખાસ પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. લક્ઝરીયસ પ્રોડક્ટ પર 28% જીએસટી લગાવતા થાનગઢના વેપારીઓએ આ સરકારના નિર્ણયને અમાન્ય ગણાવ્યો હતો. ભારતમાં જીએસટી 5%થી 28% સુધી અલગ અલગ દર અલગ અલગ ઇન્ડસ્ટ્રીને લાગુ પડ્યો છે. ત્યારે આવામાં થાનગઢ વેપારીઓ સ્લેબમાં લેવાતા ઉદ્યોગો બંધ કરવાની તૈયારી કરી રહ્યા છે. એસોસિએશન દ્વારા સેનેટરી ઉદ્યોગ મરણ પથારીએ ન પડી રહે અને યોગ્ય ન્યાય મળે તે અંગે તેમના દ્વારા કરવામાં આવી હતી. રહેલા પ્રયાસોમાં મીડિયા જગતના સહકારની અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી હતી. જે રીતે ટેક્સ અચાનક ખાલી 5% વેટ ઉપર જે ઇન્ડસ્ટ્રી ચાલતી હતી અને 1.5 કરોડનું એક્ઝામ્પશન હતું લઘુ ઉદ્યોગ હોવાના હિસાબે, એટલે એક્સાઇઝ લાગતી નહોતી અને કોઈ કારખાનું 1.5 કરોડથી વધારે પ્રોડક્શન ગમે એટલી મહેનત કરે તો લઈ શકે નહીં, કારણ કે મેન્યુઅલ હતું અને મેન્યુઅલ છે ને મેન્યુઅલ રહેવાનું છે. એટલે પરિસ્થિતિ એવી છે કે 5% હતો વેટ, એની જગ્યાએ સીધું 43%, 15%, એટલે પર પીસ લગભગ એનો 15% તો વેટ લાગશે ગેસનો અને 28% જીએસટી, એટલે સીધું જ 5%માંથી 43% જે જમ્પ માર્યો છે ને એ જમ્પ આ લઘુ ઉદ્યોગ જે છે એ કોઈ દિવસ સહન કરી ન શકે એવું એક સામાન્ય માણસને પણ સમજાય. થાનગઢમાં સિરામિક ઇન્ડસ્ટ્રી 250 જેટલી છે અને એમાં 28% વેટ લાગતા અમે 1 તારીખથી અચોક્કસ મુદતની ફેક્ટરી બંધ કરવા જઈ રહ્યા છીએ. અમારી એક તો લો કોસ્ટ સેનેટરી વેરની પ્રોડક્ટ છે, એમાં પહેલાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી હોવાથી 0% એક્સાઇઝ હતી, એટલે એક્સાઇઝ એક્ઝમ્પશન હતું, એ 0માંથી સીધા જ 28% જીએસટી લાગુ પડવાથી 28% ટેક્સ અમારી ઇન્ડસ્ટ્રી સહન કરી શકે એમ નથી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.